હેલો એન્ડ ગુડ આફ્ટરનૂન, આઈ એમ યોર હોસ્ટ જિનિસ. ફ્રેન્ડ્સ, સ્ત્રીઓનો મનગમતો વિષય એટલે ગોસિપ. બને એટલી વાતો અને વિગતોથી આડોશી પાડોશી હોય કે સંબંધી હોય, બધાની જોડે ખબરી બની જતી હોય છે. પણ જ્યારે વાત આવે રેસિપીઝની, ત્યારે મજાલ છે કોઈની કે તેની પાસેથી તે પડાવી શકે. તો આવી જ રેસિપીઝ સાથે લેટ્સ બિગેન અવર ટુડેઝ શો. શ્રી ગીતા કપાસિયા, તેલ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નૈનાબેન ભોજક, જે આપણી સાથે જોડાયા છે અંજારથી, અને એ આપણને શીખવવાના છે બે યુનિક રેસિપીઝ. તો ચાલો તેમને જ પૂછીએ કે કઈ છે તે બે યુનિક રેસિપીઝ. નૈનાબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવીના રસોડે. આજે આપણે બે ડિફરન્ટ સ્પેશિયલ રેસિપીઝ શીખવાના છે. કઈ છે તે બે રેસિપીઝ? એક છે દાબેલી પરાઠા, હા, અને બીજી છે સ્ટ્રોબેરી કસ્ટર્ડ હલવો. ઓકે, દાબેલી પરાઠા તમે કચ્છથી છો, અંજારથી છો, એટલે ડેફિનેટલી એની અંદર એનો એ ટચ હશે. ચોક્કસ. તો સૌપ્રથમ કઈ રેસિપી શીખીશું? આપણે દાબેલી પરાઠા બનાવીશું. ઓકે, તને ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. હા, જોઈ લઈએ. અચ્છા, પરાઠા માટે ઘઉંનો બાંધેલો લોટ છે, પછી બટાકા છે, સ્ટફિંગ માટે દાબેલીનો સ્પેશિયલ મસાલો છે, મસાલા સિંગ છે, દાડમ છે, ટોમેટો કેચઅપ છે અને કોથમીર છે, અને તળવા માટે તેલ છે. ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ જે દાબેલીના હોય છે એ પ્રકારના જ. ઓકે, તો આ રેસિપી બનતા લગભગ કેટલો સમય થશે? 15 મિનિટ. શરૂઆત કરીએ? ચોક્કસ. પેન આપો. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીને પેન મૂકીશું. એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું. ઓકે, ઓઇલ ગરમ થાય એટલે આપણે દાબેલીનો મસાલો એડ કરીશું. ઓકે, સ્પેશિયલ દાબેલીનો મસાલો? હા, સ્પેશિયલ દાબેલીનો મસાલો છે. દાબેલી તો બધા ખાતા જ હોય છે, પણ આજે આપણે એક સ્ટેપ આગળ વધીને કંઈક નવું કરીશું. એ દાબેલીનો પરાઠા બનાવીશું અને એક અલગ ટચ આપણે આપીશું દાબેલીના મસાલામાં. આપણું તેલ આવી ગયું છે, આપણે ગેસ થોડોક ધીમો કરી દઈશું અને મસાલો એડ કરીશું. આ લગભગ કેટલો મસાલો છે? આ લગભગ 125 ગ્રામ મસાલો છે. ઓકે, અને આ મસાલાની અંદર કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે? હા, મસાલાની અંદર સૂકા મસાલા બધા છે, ખડા મસાલા છે, આંબલીનો પલ્પ ઉમેરવામાં આવે છે, પછી ઉપરથી ખારી સિંગ, મસાલા સિંગ, દાડમ એ બધું એડ કરવામાં આવે છે. ઓકે, એટલે કચ્છ સાઈડ આમ પણ આ સ્પેશિયલ છે, ફેમસ છે. આમાં અલગથી કશું ઉપર ઉમેરવામાં કોઈ મસાલો એડ કરવામાં આવતો નથી, બધું અંદર આપેલું જ હોય છે. ઓકે, એ જ રીતે આપણે રેસિપી કરીશું. એટલે આમ જોવા જઈએ તો એક સ્ટેપ ઇઝી થઈ જાય દાબેલીનો તૈયાર મસાલો છે એનાથી. એમાં કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ અલગથી ઉમેરવામાં આવતા નથી. ઓકે, આમાં બધું જ આવી જાય છે. એટલે આનો જે બેઝ છે એ આમલીના પલ્પનો હશે. હા હા, થશે. જો તમે ના ચાહતા હોય તો એ એવોઇડ પણ કરી શકો. હા, જો આપણો મસાલો સંતળાઈ ગયો છે, હવે આપણે બટાકા ઉમેરી દઈશું. લગભગ કેટલા બટાકા? લગભગ 300 ગ્રામ જેટલા બટાકા છે. ઓકે, એટલે 3-4 મીડિયમ સાઈઝના જ ના? હા, મીડિયમ સાઈઝના 3-4 બટાકા. હવે એને આપણે સારી રીતે મેશ કરી દઈશું મસાલાની અંદર, જેથી બધા બટાકામાં મસાલો ભળી જાય. હા, અત્યારે આમ પણ પરાઠાનો ક્રેઝ ખૂબ ચાલી રહ્યો છે. હા, અને પરાઠા આમે હેલ્ધી રેસિપી છે અને ન્યૂ જનરેશનને આ એક નવો ટચ આપ મળી રહે એટલા માટે મેં આ ટ્રાય કર્યો છે, જે બધાને પસંદ આવશે જ અને બધા એકવાર બનાવવાના જ. આમ પણ આપણે આલુ પરાઠા ખાતા હોઈએ છીએ, એની અંદર જો એક નવો વેરિએશન કહી શકીએ તો આ થઈ શકે. ચોક્કસ, ચોક્કસથી. અને જેને બ્રેડ અવોઈડ કરવી હોય, હા, દાબેલીમાં જેમ બ્રેડ આવતી હોય છે પણ સેમ ટચ સાથે વી કેન હેવ પરાઠાસ. ચોક્કસ, ચોક્કસ. આમાં મેદાનો લોટ પણ ચાલે, પણ આપણે હેલ્ધી બનાવવા માટે વીટ ફ્લોર લીધો છે.
આ બધી પ્રોસેસ સ્લો ફ્લેમ ઉપર જ કરવાની છે, જેથી આપણો મસાલો બળી ન જાય. મસાલો ઓલરેડી શેકાયેલો હોય, શેકાયેલો હોય છે, જસ્ટ એને ગરમ જ કરવો પડે છે માટે, અને બટાકામાં સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે આ પ્રોસેસ કરવાની. આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું. દાબેલી તો લોકોની હોટ ફેવરિટ છે જ, પણ હવે લોકો લો કેલ ફેટ ખાવાનું પસંદ કરે છે, લો કેલ વાનગી, એટલે આપણે થોડુંક પરાઠાનો ટચ આપી અને એક નવું ક્રિએટિવ વાનગી બનાવવા જઈ રહ્યા છીએ, જે આઈ હોપ બધાને પસંદ આવશે જ. ડેફિનેટલી નવા નવા વેરિએશન સ્વાદમાં જે હોય છે એ બધાને પસંદ આવે જ છે. જો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, હા, હવે આપણે એમાં મસાલા સિંગ એડ કરીશું, જે દાબેલીની જાન છે. આના વગર દાબેલીનો ટેસ્ટ અધૂરો છે. દાબેલીમાં સિંગ તો જોઈએ જ. અને કોથમીર નાખીશું અને ઉપરથી દાડમના દાણા નાખીશું અને થોડોક આપણે વધુ ટેસ્ટ એનહાન્સ કરવા માટે એક ચમચી ટોમેટો કેચઅપ નાખીશું. એટલે દાબેલીની અંદર જે વસ્તુ છે બધું આવી ગયું. જનરલી દાબેલીના મસાલામાં કેચઅપ ઉમેરવામાં આવતો નથી, એ આપણું પોતાનું ક્રિએશન છે, જેનાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે. નાના છોકરાઓથી લઈને મોટા બધાને જ આ વાનગી ભાવશે જ, અને એકવાર તો પોતાના ઘરે જરૂરથી બનાવશે જ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સ્ટફિંગ આપણું ઠંડુ કરવા મૂકીશું. સ્ટફિંગને ઠંડુ કરવા પ્લેટમાં રાખી દઈશું. જીનીશ, આ ઝટપટ બનતી એટલી સરસ રેસીપી છે કે ઓછા ટાઈમમાં આપણને એક સારી વાનગી મળી રહેશે. ડેફિનેટલી આ ઇઝીલી લંચ બોક્સમાં પણ લઈ જવું, લંચ બોક્સમાં આપી શકીએ, ટિફિન છે, બધામાં ખૂબ હેલ્ધી રેસીપી રહે. જીનીશ, આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, આપણે એને ઠંડુ કરવા મૂકીએ છીએ. ઠંડુ થાય પછી આપણે પરાઠા સ્ટાર્ટ કરીએ. જીનીશ, હવે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે, હવે મને તવી આપો તો આપણે પરાઠો સ્ટાર્ટ કરી દઈએ. હવે આપણે ઘઉંનો લોટ તૈયાર કર્યો છે, એમાંથી મીઠું અને તેલ નાખી અને લોટ તૈયાર રાખ્યો છે. પરાઠાનો લોટ, જે પરાઠાનો નોર્મલ લોટ હોય છે એ જ છે. હવે આપણે તેને રોટલી બનાવીશું. જો જીનીશ, આપણે આપણી એક રોટલી રેડી કરી, એવી આપણે બીજી કરીશું. આ પરોઠા થોડાક અલગ સ્ટાઈલના છે, આપણે કોમન પરોઠા કરીએ છીએ એવા નથી. ઓકે, એટલે તું જો કે હું કેવી રીતે રેડી કરું છું. જીનીશ, હવે આપણી બે રોટલી તૈયાર થઈ ગઈ છે, એમાં એક ઉપર આપણે સ્ટફિંગ ભરીશું, જે આપણે દાબેલીના મસાલાનું રેડી કર્યું છે એ સ્ટફિંગ ભરીશું. સ્ટફિંગ આપણે ફૂલ ભરવાનું છે. ઓકે, કારણ કે આ પરાઠાને આપણે વણવાનો નથી, એટલે બહાર નીકળવાનો કોઈ પ્રશ્ન જ નથી. હા, આપણે અલગ સર્વિંગ કરવાના છીએ અને અલગ રીતે પરોઠું તૈયાર કરીશું. હા, જો આપણું સ્ટફિંગ રેડી છે, હવે એના ઉપર આપણે આ બીજી બનાવેલી રોટલી મૂકી દઈશું અને ચારે બાજુથી પ્રેસ કરી દેવાનું, કે જેથી આપણું સ્ટફિંગ બહાર નીકળે નહીં. જેમ યુઝ્યુઅલી પંજાબમાં પરાઠા મળતા હોય છે, આપણે એ રીતે આને પેક કરીએ છીએ. હા, આપણે એ રીતે કરવાના છીએ. હવે એને ફોકથી આપણે ઇમ્પ્રેશન આપીશું અને ગેસ આપણો ધીમો કરી દઈશું.
એટલે કિડ્સને પણ એટ્રેક્ટિવ લાગે આ બાજુ પેટર્ન હોય તો. હા હા, અત્યારે શો ઓફના જમાનામાં જો છોકરાઓને કંઈ પણ ખવડાવવું હોય હેલ્ધી, તો તમારી ડીશ એટ્રેક્ટ હોવી બહુ જ જરૂરી છે. જો આ રીતે આપણે પ્રેસ કરીશું એટલે આપણું પરાઠું સ્ટફિંગ બહાર નીકળશે નહીં, અને આને આપણે ઇમ્પ્રેશન આપીશું જેથી એટ્રેક્ટિવ લાગશે. હવે આપણે થોડુંક તેલ મૂકીશું તવીમાં. સાચવીને આપણું પરોઠું મૂકી દઈશું. અને આજુબાજુ પણ થોડુંક તેલ સ્પ્રેડ કરીશું જેથી નીચે ચોટે નહીં, અને થોડુંક ઉપર પણ રેડીશું જેથી પરોઠું ઉલટાવીએ ત્યારે કલર સારો આવે અને બ્રાઉન જલ્દી થઈ જાય. હા, સરસ આમ પિઝા જેવું લાગે ઉપરથી જોતા તો, અને અંદર પણ આપણું સ્ટફિંગ છે. સ્ટફિંગ છે દાબેલીનું. જુઓ, હવે નીચે પણ આપણે થોડુંક તેલ સ્પ્રેડ કરીશું. પરાઠાને લાઇટ બ્રાઉન રંગના કરી દેવાના. તો જીનીશ, હવે આપણો આ પરાઠો શેકાઈને રેડી છે. હવે આપણે એને સર્વિંગ કરીશું. ઓકે, અને પીઝા કટરથી પહેલાં આપણે એને કટ કરીશું જેથી પરાઠું હોવા છતાં બાળકોને પીઝાની ગરજ સારે, પીઝા ખાતા હોય એવી ઇફેક્ટ આવે. સર્વિંગ પ્લેટ આપશો પ્લીઝ. હવે આપણે કટ કરેલા પરોઠા સર્વિંગ કરીશું. જો આવી રીતે સર્વિંગ કર્યું હશે તો બાળકો ચોક્કસ ખાવાના જ છે. હવે એને ઉપરથી આપણે ટમેટો કેચઅપ પોર કરીશું. થોડાક સિંગના દાણા નાખીશું. થોડાક દાડમના દાણા નાખીશું. છેલ્લે કોથમીરથી એને સજાવીશું. તો જીનીશ, રેડી છે આપણા દાબેલી પરાઠા. તો આપણે શીખ્યા દાબેલી પરાઠા, તેની રેસિપી લખાવીશ, પણ તે પહેલાં શ્રી ગીતા કપાસિયા તેલ નોખી અનોખી રસોઈમાં લઈશું એક શોર્ટ બ્રેક.